જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે સવારે વહેલી સવારમાં 6 વાગ્યામાં ગાયોના દર્શન સાથે. એક કમેન્ટ એવો હતો કે બધું કામ આને જ કરવાનું હોય જૈન પપ્પાને, પણ એવું નથી, કારણ કે હું વિડીયો ઉતારતી હોય એટલે એ કરતા હોય. બાકી વાહિંદુ નાખવાનું મારે હોય અત્યારમાં, અને માલ ધોવાના દૂધ ભરવાનું કામ એનું હોય. આજે મારા હાથમાં ફોન છે, મેં એને કીધું પણ કે હું ભર્યું છે તો નાખી આવી દઉં. તાપણું રાખી તો ટ્રોલી પણ આપણી ન બગડે અને ઘરે પણ ફાવે, જેટલું હોય એટલું અહીં તો નખાઈ જાય. બહુ હેલું પડે, આનાથી આસાન પડે, ને તો તગારે તગારે બહુ નાખવાવું પડે. તો થઈ ગયું છે આપણું વાહિંદુ, કપડાં પણ આનાથી ન બગડે. નકર વહેલી સવારે નાવું હોય પણ વાહિંદુ કરવું હોય ને તો ફરી પાછું નાવા જવું પડે, એટલે આનાથી કપડાં ન બગડે. 5:45 વાગી ગયા છે, માલનો સમય થઈ ગયો છે. કિશનને કાલ 1 તારીખ છે એટલે મળવા જવાનું છે. નાસ્તો બનાવવા મૂક્યો. જેની, શુભમ અને એશ્વી ત્રણેય ભરડાઈ ગયા છે. ટૂંકમાં એશ્વી તો હમણાં નથી જતી, પણ આજે ગઈ રવિવાર છે એટલે રમાડવાનો દિવસ હોય એટલા માટે. અને આજ હવાદીનો વ્લોગ નથી ઉતારવાનો, કારણ કે પૂર્વાબેન પડી ગયા હતા, થોડુંક વાગી ગયું હતું એટલે બહુ રોતી હતી, ક્યાંય રહેતી નથી અને કપાળમાં થોડુંક વાગ્યું છે. અત્યારે હોઈ ગઈ છે. તો નાના નાના થોડા કપાળમાં ઢીમણા થઈ ગયા છે, કારણ કે પહેલાં હવા રમતી રમતી ખાટલેલી નીચે પડી ગઈ અને ફરી પાછી બપોરે પડી ગઈ એટલે 2 વાર પડી, એટલે ક્યાંય રહેતી નથી, બહુ જ રોતી હતી એટલે વ્લોગ ન ઉતારણો. અને અત્યારે નાસ્તામાં ખાલી શેવડો બન્યો છે, હજી પાક બનાવો છે, આજ ઉખડી બનાવી છે અને સિંગદાણા વઘારવા છે, 2 કામ રહી ગયું છે. બાકી તો થોડોક બીજો નાસ્તો લઈ લેવું. તો બસ બધું તૈયાર જ છે, હવે તાપ થઈ જાય એટલે આપણે ઉખડી અને સેવડો બનાવી નાખું. અને જૂનીના પપ્પા હાલનો ટાઈમ છો છે એટલે એ કરે છે, ગાયોને ફેરવવાનું ને પાવાનું, પછી આપણે દોવાનો ટાઈમ થઈ જાય. એટલે બા અને જૂનીન પપ્પા બે ગાયોને દોવાનું કામ કરશે અને હું હજી રસોઈમાં રહી ગઈ છે, થોડીક પૂરવા હૂતી છે ત્યાં બનાવી નાખું. તો થોડીક રસોઈ બનાવી નાખો ને 3 દિવસ થાય એટલી લાઇટ કવરાવે, પર ગરમી અને ઉકળાટે એટલો થાય છે, લાઇટ એટલી કવરાકેની વાત ન પૂછો. રાતે લાઇટ નથી રહેતી અને દિવસે નથી રહેતી, એટલી પ્રોબ્લેમ. ફોનમાં જરાય સાજી નથી રહેતું. થોડો થોડો વ્લોગ બનાવી છે, બહુ વધારે નથી બનાવતા. બહુ જ લાઇટ નથી આવી, બહુ જ પવન છે અને વરસાદ ઓછો અને પવન ઝાઝો એવું બધું છે. તો હુખડી બનાવી નાખી છે સુલો, કારણ કે બહુ પવન હોવાને લીધે મેં લાગતો તો નથી, પણ ઉપરથી કોઈ છતાં ગેસે લઈ લીધી અને બની ગઈ છે. ચેવડો બની ગયો છે, દાણા શેકાવાની, થોડાક હજી શેકાવા દેવા પડે એમ છે, પાછી શેકાવા મૂકવાની છે. મસાલો નાખે 3 જ વસ્તુ બનાવી, બાકી બધો નાસ્તો થોડોક લઈ લેવું બને એટલો એ, કારણ કે ત્યાં જમવાનું બહુ મસ્ત મળે છે. ના પાડતો તો કાકી નહીં મોકલતા, પણ કાલ જાય છે તો બધું થોડુંક લેતા જાઓ તો એને ખવાય પણ. તો બની ગઈ છે આપણી હુકડી આવી. પૂરવા જાગી એ કપાળે હું છું વાગ્યું. તો બસ આપણું આવું કંઈક થોડુંક બની ગયું છે, હુકડી ચેવડો અને દાણા થોડોક શેકીને થોડોક મસાલો ભેળવવાનું રહ્યો છે. તો કરી નાખીએ, એક વાર વરસાદ, એક વાર પૂરવા અને લાઈટ. આ લાઈટ આગળ લેમ્પ છે, એ આપણે લાઈટ વહી જાય ને રે એ લેમ્પ છે, બાકી તો લાઈટ ક્યાંય છે જ નહીં. કારણ કે લાઈટ આવી જ નથી.